आज काली चौदस, काली चौदस एटले मंत्र तंत्र साधना नो दिवस। आजना दिवसे जे अघोरी बाबा होय, जे ब्राह्मण होय, शिवनी आराधना करता होय, शिवनी पूजा करता होय, भूतोनी पूजा करता होय, केम के आजनो दिवस एटले विशिष्ट एटला माटे कहेवातो होय छे के काली चौदसना दिवसे घणा बधा जे मित्रो होय छे के जे लोको ભગવાનમાં માનતા હોય છે, જે લોકો સાધુ સંતમાં માનતા હોય છે, તે લોકો પૂજા કરતા હોય છે। આપ હાલ જોલમુખીવાદી ટીમ આવી પહોંચી છે રાતના સમયે વડોદરા શહેરનું એકમાત્ર ખસવાળી સ્મશાન કે જ્યાં આગળ પૂજા અને વિધિ થતી હોય છે, ત્યારે આપણી પાસે ઘણા બધા નાગરિકો પણ છે અને સાથે સાથે જોઈ લો કે જે રીતે મહારાજ અહીંયા જે કહેવાય કે તપ કરી રહ્યા છે અને તપ કાઢી ચૌદા છે, તો ખૂબ જ કહેવાય સાધના માટે મન્નત માટે ખૂબ જ મહત્ત્વનું હોય છે। ત્યારે આપણી સાથે ઘણા બધા મિત્રો છે, તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો કાળી ચૌદસનું મહત્ત્વ અને એ પણ ખસવાડી ખાતે? બહુ અઘરું મહત્ત્વ છે ખસવાડી અને કાળી ચૌદસનું, બહુ અઘરું છે। ખસવાડી સ્મશાનમાં જે ચિથા અને કઈ ભૂત પ્રીતની જે વિધિ થાય છે ને એ થાય છે, પણ એનું મહત્ત્વ નથી, કોઈ આસ્થા કે એવું નહીં, પણ હકીકત છે, હકીકત છે। હવે મારે એવું કહેવું છે, જે સ્મશાનવાડીમાં જે ચિતા હળગતી હોય ને, કાળી ચૌદસની ચિતા તમને હળગતી નહીં મળે, મળે ને તો તમારે પુણ્ય નહીં મળે, જો તો તમારું એને પુણ્ય મળે, એવી કહેવત છે। કાળી ચૌદસના દિવસે બધા ચડાવે છે દારૂ કે સિગરેટ કોઈ અનશન, અને છોડવાનું કે પીવાનું એના મહત્વ રાખે છે, પણ એનાથી આદત પણ છૂટી જાય છે। આ કાળી ચૌદસ એવી છે, માં કાળી જે શિવ ભગવાને બોલમાંથી એને પગ મૂકીને એ કાળી ચૌદસ એની માતા માં કાળીની છે। આ મારા છે માં કાળીની કાળી ચૌદસ છે તેવું અહીંયા કહેવામાં આવે છે। સાથે જોઈએ કે હાલ અહીંયા મંદિરે ખાતે દર્શન કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં દર્શક મિત્રો, ખૂબ જ મોટી સંખ્યામાં કહેવાય કે જે ભક્તો છે જે કાળી ચૌદસનું મહત્ત્વ સમજતા હોય તે લોકો હાલ અહીંયા આવ્યા છે। ખૂબ જ કહેવાય કે મોટી સંખ્યાની અંદર ભક્તો કહેવાય કે હાલ અહીંયા આવ્યા છે, અને જે રીતે મંદિરના દશરે આપ નિહાળી રહ્યા છો કે મંદિર ખાતે કહેવાય કે ખસવાડી સ્મશાન ખાતે જે મંદિર આવ્યું છે તે મંદિરે કહેવાય કે ખૂબ જ મોટી સંખ્યામાં રાતના અત્યારે 11 જેવો સમય થયો છે, અને ખૂબ જ મોટી સંખ્યામાં કહેવાય કે ભક્તો હાલ અહીંયા આગળ આવ્યા છે। અને કાળી ચૌદસનું જે મહત્ત્વ છે તે મહત્ત્વને લઈને, કેમ કે સાધના માટેનું પર્વ છે, આરાધના માટેનું પર્વ છે, માતા સાથે જે મન્નત માંગી હોય તેનું પર્વ છે। આપણી સાથે મંદિરના પૂજારી પણ છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું કે કાળી ચૌદસનું મહત્ત્વ શું છે કે તે સમજાવે, કેમ કે નાગરિકોને ઘણા બધાને એવું હોય છે કે ઘણી બધી આસ્થા એ લોકોને બેસી જાય છે કે આવું કરીએ તેવું કરીએ। ઘણા બધા ઘરના અંદર જે ઘરમાં આપણે જૂના ઝાડું હોય, ઘણા ઘરના અંદર આપણે કે પીવાના પાણીનું જે આપણે ગળું હોય તેને પણ બદલી નાખતા હોય છે, તો આજે એનું શું મહત્ત્વ છે? કાળી ચૌદસના દિવસે ખસવાડી સ્મશાન ખાતે આવ્યા છે, અને ખસવાડી સ્મશાન ખાતે કહેવાય કે ખૂબ પૂજા થતી હોય છે માતાજીની। શું કહેશો આપણે માતાજીની પૂજા આરાધના જે કરવામાં આવતી હોય છે અહીંયા આગળ, અને કેવી રીતે આનું કહેવાય કે કાળી ચૌદસનું મહત્ત્વ શું છે પહેલાં તો એ કહેશો? કાળી ચૌદસ એટલે લોકો માટે કોઈ એવું કે અંધશ્રદ્ધાને લીધે કોઈ કોઈ જગ્યાએ જઈ નહીં શકે, ઘરની બહાર ના નીકળે, કોઈ ભૂત પલિતાનો દિવસ છે, પાછા કાળી ચૌદસ મહાકાલીનો દિવસ છે મોટો, ને લોકો માતાજીને જમાડતા હોય છે, પોતાની કુળદેવીને પોતાના વીર હોય છે એને જમાડતા હોય છે, આજે મહાકાલીનો દિવસ છે। પણ જે કાળી ચૌદસનું જે મહત્ત્વ કહેવાતું હોય કે માતાજીની આખી રાત આરાધના કરતા હોય, જે ભૂવાઓ હોય, તાંત્રિકો હોય, સ્મશાનમાં બેસીને માતાજીને જે આરાધના કરતા હોય, માતાજીને પ્રાર્થના કરતા હોય, તેનું શું કહેશો? એની માટે એવું કહેવાનું છે, બધા ભૂવા હોય, ભક્તો હોય, એની રીતને જે રીતના જે સાધના કરતું હોય, કોઈ જે રીતના ભક્તિ કરતું હોય એ રીતના આરાધના કરી શકે છે આજે, અને એની માટે મહત્ત્વનો દિવસ છે। એની 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 સાધના જે હોય, જે એના મંત્રો એના સફળ થઈ જાય, સફળ થઈ જાય। દિલીપ ચુડાસમા, આપ નિહાળી રહ્યા છો કે માતાજીનું જે મંદિર આવ્યું છે અને મંદિરમાં
કહેવાય કે ખસવાડી સ્મશાન ખાતે આવ્યું છે અને બહુ મોટી સંખ્યામાં કહેવાય કે ભક્તો હાલ અહીંયા પણ મોજું છે, તેમની સાથે પણ વાત કરશું કેમ કે રાતના સમયે અને માતાજીની આરાધના કરવા માટે ખૂબ મોટો પર્વ છે. આપણી જ્યારે આપણી સાથે માતાજી પણ છે તેમની સાથે પણ વાત કરીશું. માતાશ્રી બોલવા માટે ના પાડી રહ્યા છે, પણ અત્યારે જોઈએ કે હાલ અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર નાગરિકો આવ્યા છે. નાગરિકો સાથે પણ સંવાદ કરીશું આપણે કે નાગરિકો પણ જે રીતે હાલ અહીંયા દર્શન માટે આવેલા છે માતાજી માટે, શું કહેશો? કાળી ચતુર્દશનું પર્વ અને રાતના સમયે અત્યારે ખસવાડી સ્મશાનમાં આવ્યા છો. હા, દર્શન કરવા આવ્યા છે રાતના સમયે. પહેલેથી પરંપરા છે કાળી ચતુર્દશનું કે તમે દર્શન માટે અત્યારે રાત્રે આવ્યા? રાતે આઉટ પડે એવું છે, કાળી ચતુર્દશના દિવસે. શું માનતા માનો છો આજે? માનતા હવે કામ થઈ, આપણું જે ધાર્યું હોય ધાર્યું કામ થાય છે. ધાર્યું હોય તેવું કામ થતું હોય તેવું કહેવાય છે. અને બીજા પણ ઘણા બધા જે મિત્રો છે જે માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે અને તેમની સાથે પણ આપણે કહેવાય કે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ખૂબ જ મોટી સંખ્યામાં કહેવાય કે હાલ જે ભક્તો છે માતાજીના દર્શન માટે હાલ અહીંયા આવ્યા છે ખસવાડી સ્મશાન ખાતે, અને ખૂબ જ મોટી સંખ્યામાં કહેવાય કે હાલ જેવી રીતે નિહાળી રહ્યો છે કે આપણી સાથે અહીંયા ખૂબ મોટી સંખ્યા અંદર કહેવાય કે ભક્તો સાથે સાથે કહેવાય કે ખસવાડી સ્મશાન ખાતે કહેવાય કે ખસવાડી સ્મશાન ખાતે કહેવાય કે ખૂબ જ મોટી સંખ્યાની અંદર હાલ અહીંયા જે નાગરિકો છે તે ઉમટ્યા છે, માતાજીના દર્શન કરી રહ્યા છે, સાથે સાથે જે અહીંયા ભૂવાજી છે તેમના પણ પગે લાગી રહ્યા છે, તેમને પણ દર્શન કરી રહ્યા છે. અને ખાસ કરીને કહેવાય કે જે રીતે અઘોરી બાબાઓ જે રીતે તપસ્યા કરતા હોય છે તે તપસ્યા પણ અમે બતાવવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે તપસ્યા કરતા હોય છે, કેમ કે તપસ્યા કાળી ચતુર્દશી દિવસ ખૂબ જ મહત્ત્વ હોય છે, તેના લીધે તમને બતાવવાનો પણ પ્રયત્ન અમે કરીશું કે જે રીતે તપસ્યામાં જે લીન હોય છે જે ભૂવાજી બાવાજી કહેવાતા હોય છે. અને કહેવાય છે કે માતાજીને આજના દિવસે કાળી ચતુર્દશીના દિવસે ખૂબ જ પ્રેમપૂર્વક શ્રદ્ધાપૂર્વક તેમનું પૂજન થતું હોય છે, તેમનું આરાધના થતી હોય છે. આજના દિવસે જે સત્ય છે કે માતાજીને પ્રસન્ન કરવાનો, ભગવાનને પ્રસન્ન કરવાનો જે પર્વ છે આજે, હાલ કહેવાય કે જેવી રીતે માતાજીને આજના દિવસે જેવી રીતે માનતા હોય એ માનતા પ્રમાણે કહેવાય કે માતાજીને સિગરેટ બી ચડાવવામાં આવે છે, પાન પડગી પણ ચડાવવામાં આવે છે. જે ખસવાડી સ્મશાન છે, ખસવાડી સ્મશાન ખાતે જે ભૂત મામાનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે, ત્યાં આગળ કહેવાય કે ખૂબ મોટી સંખ્યાની અંદર જે ભક્તો છે તેમના દ્વારા દર વખતે જે રીતે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે ભૂત મામાની, કેમ કે ખૂબ મોટી મહત્ત્વ છે ભારતના અંદર, કે જ્યારે ભારતના અંદર કોઈ પણ જ્યારે પ્રકારના આ રીતે કાર્યક્રમ થતા હોય, જ્યારે કોઈ ધાર્મિક આસ્થા અને ખાસ કરીને કાળી ચૌદશ દિવસે કે ખૂબ મોટી સંખ્યાની અંદર કહેવાય કે જે ભૂત મામા અહીંયા છે કે જેમને માનતા હોય છે કે ભાઈ પાન પડીકી છૂટી જાય, સિગરેટ છૂટી જાય, તેવા જે માનતા હોય છે તે માનતા હિસાબે બધા પોતપોતાની રીતે માતાજીને સિગરેટ અહીંયા ભૂત મામા જે છે તેમને સિગરેટ પણ ચડાવવામાં આવે છે. કહેવાય કે ગાંજાની સિગરેટ પણ અહીંયા ચડાવવામાં આવેલી છે, એટલે ખૂબ મોટી સંખ્યાની અંદર કહેવાય કે જે અહીંયા ખોપડીઓ મૂકવામાં આવી છે જે સ્મશાન ખાતે, ખસવાડી સ્મશાન ખાતે, અને ત્યાંથી તમને આ દ્રશ્ય લાવું બતાવી રહ્યા છે. અને ત્યાંથી જે કહેવાય કે જે પૂજા અર્ચના જે છે વડોદરાવાસીઓ ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા આગળ આવતા હોય છે, અને પોતાની માન્યતા પ્રમાણે કે ભાઈ તમાકુ છે, સિગરેટ છે જે છોડવી છે, તેમને દારૂ છે તે જે છોડવું હોય તે અહીંયા માતાજીને અર્પણ કરતા હોય છે. અને આપણી સાથે હાલ અહીંયા મહારાજ છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું કે આજના પર્વનું શું મહત્ત્વ છે તે પણ આપણે તેમની સાથે જાણીશું. શું કહેશો આજના પર્વ પર જે રીતે અહીંયા ભૂત મામાનું મંદિર છે, અહીંયા ખોપડીઓ મૂકવામાં આવી છે, લોકો આરાધના કરી રહ્યા છે, પૂજા કરી રહ્યા છે, દારૂ ગાંજો વગેરે છોડી રહ્યા છે. જ્યારે ગાંધીના ગુજરાતમાં કહેવાય છે કે દારૂ નથી મળતો પણ ખૂબ મળી રહ્યો છે, પણ આજે પૂજા છે, માતાજીનું પર્વ છે, અને આજે જે રીતે અહીંયા ચઢાવો થઈ રહ્યો, શું કહેશો? હા, એવું છે, લોકો શ્રદ્ધા અને વિશ્વાસથી મંદિરે આવતા હોય છે,
મંદિર જોયું કે આ ભૂત મામા છે, પાંચ પાંડવના સત્તાનારાયણના મહાદેવના ગણ છે, બરોબર છે. એટલે ઘણા દારૂ પીતા હોય, કોઈ સિગરેટ પીતા હોય, એટલે પોતાના મા બાપ એવી માનતા રાખે કે ભાઈ અમારો છોકરો દારૂ છોડી દેશે તો અમે કાળી ચૌદશે કોટલી ચડાવીશું. કોઈ ઇંગ્લિશ પીતા હોય, જો અમે ઇંગ્લિશના બી અમુક ભોગ લગાવે છે કે ભૂત મામા અમારો છોકરો ઇંગ્લિશ છોડી દેશે તો અમે ઇંગ્લિશ ચડાવીશું. એટલે જે જે છોકરા છે આ બધા દારૂ ચડાવી રહ્યા છે, બધા નસો છોડીને આવ્યા છે. હર વર્ષે બધાએ છોડી દીધો છે, એટલે એમને ભાવના છે, એમને પ્રેમ છે એવો કે ચાલો આપણે મંદિરે દર્શન કરવા જઈએ. એટલે કંઈક લોકો દર્શન કરવા આવે છે ને મીડિયમને માધ્યમથી આ બધું જાહેર થાય છે, એટલે ઘણા લોકોનો વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ બેસી જાય છે માતાજી પર કે અંધશ્રદ્ધામાંથી દૂર થઈ જાય છે. ઘણાય ભૂવાનેથી કે તમારા ઘરમાં મસાનની વસ્તુ નાખી છે, તમારા ઘરમાં ભૂત છે. આ જો આ લેડીસો જુઓ, આ બધા ભૂત મામાની તો સેવા કરવા આવે છે, એટલે લોકો આ જેટલા બી અહીંયા આવે છે એ અંધશ્રદ્ધાથી દૂર થઈ જાય છે. પણ આજનું જે કાળી ચૌદશનું પર્વ છે, એવું કહેવામાં આવે છે કે આજનું જે પર્વ છે તે ભૂવા માટે છે. કેમ કે એવું માનવામાં આવે છે કે ભૂવા માટેનું પર્વ છે, કે તેઓ આખો આખી રાત તપસ્યા કરે છે અને મહાદેવને પ્રસન્ન કરે છે તેવી પણ માન્યતા છે. તો આની સત્ય હકીકત માહિતી શું છે? આમાં શું છે, મારા 49 વર્ષ થઈ ગયા મસાનમાં, હું 12 વર્ષની ઉંમરથી અહીંયા છું અને 49 હમણાં 59 વર્ષ ચાલે છે મારા. પણ મેં કોઈ સાધના કરવાવાળાને અહીંયા જોતો જ નથી. બતાવો ધારેલી બાગ ખાંસવાડી મસાનની અંદર આજે મારા 59 વર્ષની ઉંમર છે, 63નો જન્મ છે. એને પણ તમે આખું મસાન ફરો, કોઈ નથી સાધનાવાળા, કેમ કે આવતા જ નથી. આજના પર્વનું મહત્વ, હા મહત્વ ઘણું છે, કરે એના માટે બહુ સારું છે. સત્કર્મ કરવું પડે, કોઈને સારું જ્ઞાન આપીએ, હા લોકોને અંધશ્રદ્ધામાંથી દૂર રાખીએ તો સરસ જીવન ચાલે. તારે હમણાંના ભૂવા શું લોકોને અંધશ્રદ્ધામાં નાખી દેતા હોય છે. તમારા ઘરમાં મસાનની માટી છે તો જો આ બહેનો બધા કેટલા આવે છે, આવા લોકો આવે તો પેલા ડર એમનો નીકળી જાય, ભાઈ આમ તો મસાન મેં જાતે હે, અમકો કોઈ ડર નહીં હે. એવું આ બધા જો કહાણ લોકો છે, મરાઠી લોકો છે, ગુજરાતી છે, 18 વર્ષના આવે છે. જુઓ તમે, એ તો આ લેડીઝ જાત છે, જુઓ એમને બીક છે, એમને પૂછો, અમને જરા પૂછો, લો એમનો થોડો પરિચય. આપણી સાથે બેન પણ છે, તેમની સાથે પણ વાત કરશું, કારણ કે મહારાજ કહી રહ્યા છે. બેન કેવું બીક છે? ના સેજે, આ તો ઘર છે આપણું, મંદિર જેવું લાગે છે, ઘર છે. હા શું કહેશો, આજે કાળી ચૌદશ ના દિવસે રાત્રે પૂજા કરવા માટે આવ્યા? બધાનું ધારું કામ થાય છે, મન ધારું કામ થાય છે. અને સંદેશ શું આપશો તમે આજે જે જનતા છે, જે રીતે મહારાજ કહી રહ્યા છે કે ભૂવા જાગૃતિ દૂર થાય છે? હા એ તો ઘર સુખ શાંતિ થાય, બસ બીજું કશું નથી. હાલ જે રીતે બેન સાથે આપણે વાત કરીને બેને કીધું કે સુખ શાંતિ થાય અને જે રીતે ખોટી ખોટી જે અંધશ્રદ્ધા જે કરવામાં આવતી હોય છે તે દૂર થાય, અને મહારાજ સાથે આપણે વાત કરીશું કેમ કે હાલ અહીંયા દર્શન માટે જે ભૂત મામાજીનું મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે, ખૂબ મોટી સંખ્યામાં વડોદરા શહેર નાગરિકો અહીંયા દર્શન માટે આવ્યા છે, અને મહારાજ સાથે આપણે જે વાત છે તે વાતને આપણે ચાલુ રાખીશું. અને કાળી ચૌદશનું પર્વ એટલે મંત્ર તંત્ર અને સાધનાનું પર્વ, અને જે રીતે મહારાજે આપણે કીધું 59 વર્ષની તેમની ઉંમર થઈ ગઈ છે અને 59 વર્ષની ઉંમરમાં તેમનું કહેવાય છે કે 59 વર્ષની તેમની ઉંમર છે અને 12 વર્ષથી તેઓ આ સ્મશાન ખસવાડી સ્મશાન છે ત્યાં આગળ તેઓ સેવા આપે છે, કાળી મંદિર ખાતે જે સેવા આપે છે. તેમને આજ સુધી એવું કશું નિહાળ્યું નથી, પણ જે રીતે ભૂવા જાગૃતતા તરીકે જે રીતે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે છે તેનાથી દૂર રહેવું તેવું કહી રહ્યા છે. આપણે આપણી સાથે મહારાજ છે, તેમની સાથે આપણી વાત કન્ટિન્યુ છે. મહારાજ શું કહેશો તમે, ભૂવા જાગૃતતા અને જે અંધશ્રદ્ધા ફેલાવે છે, તમે એક કહેવાય કે જે રીતે વાત કરી, ખૂબ સારી વાત કરી મહારાજ થઈને, તમે બહુ ખૂબ સારી વાત કરી કે લોકોને ખોટા ગુમરામ કરવામાં આવે છે. એ ગુમરામ કરે એની માટે કાયદેસરની આજુબાજુ જે પડોશી રહેતા હોય એ ભૂવાની તપાસ કરો કે આ ભૂવા સાચા છે કે ખોટા છે, પછી પોલીસ સ્ટેશનમાં જાણ કરો, એટલે એમની તપાસ થાય તો અંધશ્રદ્ધામાંથી લોકો દૂર નીકળી જાય. કારણ કે જો ઘણા ગંદા આપણે નહીં પેપર વાંચતા, ફેસબુકમાં કોઈ રેપ થઈ જાય છે કોઈ ભૂવાથી, કોઈ ભૂવા દાણા જોઈને ખોટું દાન જ બગાડે છે, કોઈ પૈસા લૂંટી લે છે, કેટલું બધું થાય છે લોકોનું. આપણે વિડીયોના માધ્યમમાં જોતા હોય છે બધું આવું, ફેસબુક પર, ટીવી ચેનલો પર. એટલે ભૂવાથી બને એટલા દૂર રહેવાનું, કૂવામાં પડવું સારું પણ ભૂવામાં નહીં પડવાનું. ભૂવામાં નહીં પડવાનું વાત તો સાચી છે, પણ કાળી ચૌદશનું જે મહત્વ છે, સ્મશાન છે, એક પણ ભૂવો અહીંયા નથી. હા, માતાજીનું મંદિર છે, સાથે સાથે કહેવાય કે ભૂત મામાનું પણ મંદિર છે. લોકો દારૂ છોડાવવા માટે, ગાંજો છોડાવવા માટે કે કોઈ પણ વ્યસન હોય, પાન પડી કઈ પી હોય, અહીંયા અહીંયા આપી રહ્યા છે. તો શું કહેશે એના માટે? એ બહુ સત્ય વસ્તુ છે, જુઓ તમારી નજરને સામે જ. અને જે જે ચડાવે છે એને પૂછો કે ભાઈ કેટલા વર્ષથી બંધ કર્યું, કેમ પીતા હતા, એ તમને બધું જ બતાવી દેશે.
ને કંઈક લોકોએ દારૂ છોડી દીધો છે, આજે કંઈક માના લાલ છે બિચારા, એ સુધરી ગયા, મા બાપની સેવા કરશે, નશામાંથી મુક્ત થશે. આ બહુ સરસ કાર્ય કહેવાય. એમને એટલો વિશ્વાસ છે ભૂત મામા પર કે અમે જઈશું તો અમારો દારૂ છૂટી જશે. અને લોકો છોડી બી દે છે. જો આજે કાળી ચૌદમાં વર્ષમાં એકવાર ચડાવવા બી આવે છે બધા, જુઓ કેટલા બધાએ દારૂ છોડી દીધો છે. એમને બી ત્યાં થોડું તમે પૂછો સમાચારમાં જે દારૂ ચડાવે છે એટલે તમને જાણ કરશે કે ભાઈ આ તકલીફ હતી. એમને તો પૂછીશું નાગરિકોને, પણ તમારી સાથે એક છેલ્લો સવાલ એવો પૂછીશ કે તમે ખૂબ મોટી વાત કરી અને ખૂબ સારી વાત કરી. જે વાત અમને ગમી કે લોકો ભૂવા જાગરિયાઓ જે લોકો પેપરમાં મોટી મોટી એડ આપતા હોય અને અમારી પાસે આવો, અમે તમારા તમામે તમામ મોહની કરીશું ને છૂટાછેડા કરીશું, એ જે છે એ બાબતે હું તમને ખાસ કરીશ કે આવા લોકોથી નાગરિકો કેવી રીતે બચે. એને પોતે સમજવું જોઈએ. ટીવીના માધ્યમમાં આપણે જોતા હોય છે કે આજે આ બનાવ બન્યો છે, કાલે પેલો બનાવ બન્યો, છતાં પણ અંધશ્રદ્ધામાં જઈને આ મૂરખ બની જાય છે લોકો. એના માટે દર્શકોને શું કહેશો? એના માટે કરવું જ ના જોઈએ. ઘેરે પોતાની કુળદેવીની સેવા કરો એટલે તમને કશું થાય ના, ના ભૂત આવે ના પલિત આવે. ખાલી કમાઓ, ઘરમાં તકલીફ હોય તો ભૂત પલિત બધું ચોટે, પણ કમાઓ તો કશું ચોટે નહીં. અને સારી નોકરી કરીએ, ઘરમાં વ્યસન કરતા હોય કોઈના મા બાપ દીકરા તો એમને છોડી દેવું જોઈએ, કે મા બાપની સેવા બી કરવી જોઈએ, એમાં જીવન સરસ થાય. શું નામ આપણું? મારું નામ છે કાલુ મહારાજ. જે રીતે કાલુ મહારાજ આપણે વાત કરી, મા બાપની સેવા કરવી જોઈએ, ભૂત પલિતની જે વાત થતી હોય અને જે રીતે કહેવાતી કે જે રીતે અંધશ્રદ્ધા જે લોકો ફેલાવતા હોય અને પેપરમાં મોટી મોટી હેડલાઇન જે આપતા હોય છે કે અમારી પાસે આવે મોહની કરીશું વશ કરીશું, એવા લોકોથી દૂર રહેવાની. જે અહીંયા ખસવાડી સ્મશાન ખાતે કે જ્યાં કહેવાય કે ભૂતોનું ગઢ જે આપણે ગણતા હોય છે તે ભૂતોનું ગઢ કહેવાય, કે જ્યાં રોજની વડોદરા શહેરના અંદર વિવિધ વિસ્તારોમાંથી લગભગ 400-500 ડેડબોડી અહીંયા સળગતી હોય છે. જૂનું મશાન છે ગાયકવાડી. અને આ જે સ્મશાન છે ગાયકવાડી જે સમય હતો ત્યારનું આ મશાન છે અને ખૂબ જ મોટી સંખ્યામાં કહેવાય કે ભૂતમામાનું અહીંયા મંદિર છે અને ત્યાં આગળ ચઢાવો જે રીતે ચઢાવવામાં આવી રહ્યો છે. અને જે રીતે મહારાજે કીધું, મહારાજે અત્યાર સુધીમાં કહેવાય કે જેટલા પણ મહારાજ સાથે અમે ગયા હશે આ સત્ય હકીકત આ સત્ય વાત નહીં કરી હોય. જેવી રીતે મહારાજે આપણા સાથે વાત કરી કે આવા જે બી ઢોંગી હોય જે બાવા હોય આજુબાજુને જ પેલા તેવા સુધી ના જાય ને આજુબાજુ વાળાના જે મિત્રો રહેતા હોય તે લોકો પણ ઇન્ટરવ્યુ તેઓ તે કહી રહ્યા છે અને એને ફરિયાદ આપો કે આ ખોટું કરી રહ્યા છે. ઘણા બકરા ચડાવતા હોય છે, ઘણા મુર્ગા ચડાવતા હોય છે. અમારા વર્ષમાં જો અમે ખાલી ઉકળતા તેલના તાવો કરીએ છીએ, માતાજીનો વિશ્વાસ છે 50 ડિગ્રી તેલ હોય 100 ડિગ્રી તેલ હોય અમારા હાથમાં કશું નથી થતું. બરાબર, એટલો મોટો દ્રઢ વિશ્વાસ છે. પૂરી કાઢીને અમે માતાજીને ચૂરમો કરીને ચોખ્ખા ઘીમાં જમાડીએ એમાં માતાજી ખુશ રહે, એ બકરાનું બાવું ખાવાથી માતાજી ખુશ ના રહે. એટલે આમના પર બી કાયદે. એક પ્રશ્ન પણ પૂછે સાથે સાથે લાવું છે, ન્યૂઝ નિહાળે છે. જે રીતે માતાજીની વાત થતી હોય, ઘણા બધા ગીતો માતાજી પર આવતા હોય છે કે માતાજીએ દારૂ પીધો, અને લોકો જ્યારે કોઈ ધાર્મિક પ્રસંગ હોય, જ્યારે ગણપતિ હોય, જ્યારે ડીજે આવતું હોય, ત્યારે ગીત વાગતું અને યુવાનો પણ ઝૂમી ઉઠતા હોય છે. તો આજે માતાજીએ દારૂ પીધો, માતાજીને કહેવાય ક્યાંક ને ક્યાંક બદનામ કરવામાં આવતા હોય, એના માટે શું કહેશો? એના માટે એક બહુ મોટી વસ્તુ તમે બહુ સરસ વાત કરી. દારૂ માતાજીના હાથમાં જે બોટલ છે દારૂનો નથી, એ અમીનો કૂપો છે, અમર કૂપો કહેવાય માતાજીની, એ અંજળી કહેવાય. અને તો ઘણાને જેને જ્ઞાન નથી એ દારૂ દારૂ કરતો હોય, માતાજી દારૂ પીવે છે. પેલા કહેવત નહીં, ભાઈ મેરડીમાં બકરા પર બેઠા છે તો આપણો સવાર છે બકરાને કાપી કાઢે, બહુચરમાં મુરઘા પર બેઠી છે તો બોલે એને કાપીને બલી ચડાવો, અંબેમાં સિંહ પર બેઠા છે તો કોઈ સિંહને ચડાવે છે, થોડી વાર માતા મગર ઉપર છે કોઈ મગર કાપે છે, એટલે મૂંગા પ્રાણીને કાપી નાખે છે મારા બેટા. દારૂ પીને મજા કરતા હોય છે ભૂવા લોકો. એટલે આ અંધશ્રદ્ધામાંથી બધાને નીકળવું પડે, અંધશ્રદ્ધામાંથી નીકળવું પડે. જે રીતે સત્ય હકીકત તમારી સાથે લાવી રહ્યા છે અને સાથે જે રીતે નાગરિકો વડોદરા શહેરના જે અહીંયા ઉપસ્થિત છે તેમની સાથે પણ વાત કરશું. જે રીતે મહારાજે વાત કરી, અંધશ્રદ્ધાની વાત કરી, અને જે રીતે વાત કરાય કે બીજા જે તાંત્રિકો હોય, બીજા જે ભૂવાઓ હોય, જે રીતે લોકોને બીવડાવે છે, લોકોને મોહની વાત કરીશું, આ કરીશું તે કરીશું, તો શું કહેશો? આજે ખસવાડી સ્મશાનમાં ઊભા છો તમે, શું મેસેજ આપશો? આ તો અમે એવું જ કહીએ છીએ કે અમે દર્શન કરવા આવીએ છીએ, દર્શન કરવા આવીએ છીએ ભગવાનની, આપણે માતાની પૂજા કરીએ છીએ, આમની પૂજા કશું એ કરીએ, બલી વલી કશું એનું પ્રભાવ કરતા નથી, પણ અમે અમારી શ્રદ્ધાથી આવીએ છીએ. હર મંગળવારે, હર બુધવારે, કાલી ચૌદશે તો આવીએ જ છે, પણ હર મંગળવારે આવીએ છીએ, હર મંગળવારે અમે આવીએ છીએ, અમારી શ્રદ્ધા છે તો આવીએ છીએ અમે. હર રાત્રે કેવી બંદિશ નહીં કે અહીં બલી બલી આપવી પડે,
કઈ બકરો ચડાવવો પડે, મરઘો ચડાવવો પડે એવી કોઈ બંદિશ નહીં. અહીં આવો, તમે ભૂસું ચડાવો, સિગરેટ ચડાવો, પોટલી ચડાવો, બસ એટલી તમારું કામ થાય છે બધું. એ એટલી શ્રદ્ધા મનમાં રાખીને આવીએ છે અમે. બસ પોટલી ચડાવો ને ભૂસું ચડાવો એવું કહેવામાં આવે છે, પણ એવું કહેવાય કે આજે કાળી ચતુર્થી બધાની માન્યતા છે, બધાની શ્રદ્ધા છે, માન્યતા છે, બધાની શ્રદ્ધા છે અને માન્યતા છે, તો એ બાબતે શું કહેશો? પણ બધાની શ્રદ્ધા અલગ અલગ છે. અમુક કોઈ ભૂસો ચડાવે છે, અમુક કોઈ દારૂ ચડાવે છે, અમુક કોઈ સિગરેટ ચડાવે છે, અમુક કોઈ અગરબત્તી બી ચડાવે છે, ને અમુક કોઈ ફૂલ બી ચડાવે છે. શ્રદ્ધા અલગ છે, બધાની શ્રદ્ધા અલગ, શ્રદ્ધા પ્રમાણે બધું અલગ અલગ કરે છે. અમુક કોઈ દારૂની બોટલ બી લઈને આવે છે, બધું લઈને આવે છે, પણ બધા પ્રમાણે બધું અલગ અલગ કરે છે. લોકોની માનતા એવી હોય, માનતા પ્રમાણે કરે છે, લોકોની માનતા અલગ અલગ હોય છે. અમારી માનતા પગે લાગી જાય તો પગે બી લાગીને અમને એવું કરે છે. એ લોકોની માનતા બી પૂરી કરે છે. આપડે એવું નહીં કે જે ફૂલ લઈને ફૂલની પાકડી બી આલે છે આપડા લોકો, હા એવું કરે છે. અમે લોકો શું કહેશું? બે હાથને ત્રીજું માથું બી જોઈ લે તો બી આપણા મનથી એવું લાગે કે ભાઈ આપણે આંકડે આવ્યા તો આપણને સારું છે, ચાલ કાલ ઉઠીને આપણું સારું થશે. બીજું કોઈ એવું કોઈ મહત્વનું નહીં કે આ વસ્તુ ચડાવવું જરૂરી છે કે આજ કરવું જોઈએ. આપણી સાથે કહેવાય કે જે રીતે અહીંયા નાગરિકો જોડાયા છે અને નાગરિકો સાથે જે રીતે સંવાદ કરી રહ્યા છે, કહે છે કે ફૂલની પાકડી પણ ચડાયા છે અને પોતાનું કામ થાય છે, પોતાની જે માન્યતા છે તે પૂર્ણ થતી હોય છે. સાથે આપણા સાથે બીજા પણ વડીલ છે, તેમની સાથે વાત કરી. શું કહેશો કાળી ચતુર્થીનું પર્વ, કાળી ચતુર્થીનું પર્વ, તેનું મહત્વ અને રાતના દિવસે અહીંયા આવવું? ના, એવું કોઈ જરૂર નહીં કે રાતના દિવસે. આપણે કેવું 12 વાગ્યા પછી એમ કેવું પબ્લિક બી ઓછી હોય, અને માન લો કે દરેક વસ્તુનો કોઈ સમય હોય, કે જેમ કે માતાજી કોઈ નોરતા હોય કે 9 વાગીને આરતી હોય કે 7 વાગીને આરતી હોય, તો આ ટાઈમ કહ્યું કાળી ચતુર્થી એટલે રાતના ટાઈમે 12 વાગ્યા પછી કેવું અને એક જાતનું મુહૂર્ત જ કહેવાય કે આપણે ગમે તે ઈચ્છ્યું હોય કે ભાઈ ચાલ ભાઈ આપણે આંગળી દેવાથી મારું કામ થશે, તો આપણે જે પૂર્વજો હોય ઘરમાં ઉતારી કરીને આપણે 4 રસ્તા મૂકવા જઈએ છીએ, તો પૂર્વજોને મળે તો આપણે કેમ ઘરમાં કંઈ પણોતી બનતી હોય, કંઈ બીમાર હાજર રહેતા હોય, એ વસ્તુ ના થાય. એની માટે આપણે મનથી પગે લાગીએ આપણે પિતૃને કે હે પિતૃદેવ, આજ પછી મારા ઘરમાં જે બી સંકટ આવતું હોય કે મારા પર સંકટ આવતું હોય એ તમામ સંકટ દૂર થઈ જાય. જેવી રીતે આપણે માતા માધવને કરે છે એવી રીતે આપણે પૂર્વજોના પિતૃને કરે છે આ દિવસે. એટલે આ કાળી ચતુર્થીનું મહત્વ એ જ છે કે ભાઈ આપણે પિતૃ હોય જે બી હોય એને આપણે સાચા મનથી પગે લાગીએ, એ જે ખાતા પીતા એમને આપીએ, જેથી એમને જે આપણે જે અકસ્માત મોત થઈ, મૃત્યુ થઈ, આપણે કાળ મૃત્યુ કે એનું મન આત્મ ભટકતું હોય તો એને શાંત મળે, શાંતિ મળે. એની માટે કાળી ચતુર્થી દિવસે મહત્વનું ગણાય છે. બસ કાળી ચતુર્થીનું જે મહત્વ છે, જે રીતે મિત્રો કહી રહ્યા છે અને આપ જે રીતે નિહાળી રહ્યા છો અમારી પાછળ, કે ખૂબ મોટી સંખ્યામાં કહેવાય કે જે ભૂત મામાનું જે અહીંયા મંદિર બનાવવામાં આવ્યું છે અને ભૂત મામાના મંદિર ખાતે જે ખોપડીઓ મૂકવામાં આવી છે તેની પૂજા અર્ચના અહીંયા કરવામાં આવી રહી છે, અને સાથે સાથે જે રીતે માન્યતા છે, જે માન્યતા પ્રમાણે કહેવાય કે પોતપોતાની જે રીતે ઈચ્છા હોય, મનની ઈચ્છા હોય કે મારે પાન છોડવું છે, મારે પડીકી છોડવી છે, મારે દારૂ છોડવું છે, મારે દેશી દારૂ છોડવો છે, તમામે તમામ વસ્તુ અહીંયા કહેવાય કે ભૂત મામાના મંદિર ખાતે અહીંયા આપવામાં આવે છે અને પોતાનું જે વ્યસન છે તેને દૂર કરવામાં આવે છે. રાતના સમય આરાધના કાળી ચતુર્થીના દિવસે ખૂબ મહત્વની હોય છે. તંત્ર મંત્ર અને વિદ્યાનો પૂરેપૂરો ઉપયોગ આજના દિવસે રાતે થતો હોય છે. ઘણા બધા ગામો છે જે ગામોની અંદર રાતના સમયે મોટાભાગના લોકો પૂજા અર્ચના અને આખી આખી રાત જે રીતે અગોરા મહારાજ કહેવાતા હોય છે તે લોકો પૂજા કરતા હોય છે. અને હાલ ઝુલમકેવાદી ટીમ આવી પહોંચી છે વડોદરા શહેરના એકમાત્ર એવું સ્મશાન જે વડોદરા શહેરના મહારાજા હતા તેમને સ્થાપ્યું હતું. આ એ સ્મશાન વડોદરા શહેરનું સૌથી મોટા મોટું ખસવાડી સ્મશાન, ત્યાં આગળ તમને જે અમે દ્રશ્ય બતાવી રહ્યા છે જે રીતે આપ નિહાળી રહ્યા છો, ખૂબ જ મોટી સંખ્યામાં કહેવાય કે ભક્તો આવી રહ્યા છે અને ભક્તો માતાજીના દર્શન પણ કરી રહ્યા છે.
હાલ જે રીતે તમને લાઈવ દ્રશ્ય બતાવી રહ્યા છે ખસવાડી સ્મશાન ખાતેથી, અને ખસવાડી સ્મશાનથી જે તમને દ્રશ્ય હાલ જે રીતે બતાવી રહ્યા છે કે જે ભૂત મામાનું મંદિર છે, અને ભૂત મામાના મંદિરથી જે ભૂત મામાનું મંદિર આવ્યું છે અને ખસવાડી ખાતે ખાસ ઘણા બધા જે કહેવાય કે મિત્રો દર્શન કરવા માટે ખાસ આવતા હોય તેમની સાથે પણ આપણે વાત કરીશું. શું કહેશું આજના દિવસે દર્શન કરવા માટે કાઢી ચોદશ? આમ તો શુભ માનવામાં આવે છે કે તમે જે દર્શન કરો છો બરાબર, કે આજે કાળી ચૌદશ છે તો જે બી પૂર્વજો છે યા તો પછી જે બી દેવી દેવતાઓ છે એને આજે પ્રસન્ન કરવામાં આવે છે. તો આપણે જે રીતે વિધિ પ્રમાણે જોવા જઈએ તો તમે અહીંયા જોયું જ છે તમે બરાબર, એ રીતે સારું જ છે. અને આપણે મનની શ્રદ્ધા બહુ પવિત્ર ગણવામાં આવે છે, જેવી રીતે કોઈ આત્માના દર્શન કરવા યા તો માતાજી તો આપણે માનીએ જ છે એવી રીતે છે.